समाचारना प्रायोजक छे सागर ज्वेलर्स। સ્વાગત છે આપનું, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે જયતી। સૌ પ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચમ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના છૂટા કરાયેલા કામદારોને ગ્રેચ્યુટી ચૂકવવા હુકમ, લેબર કોર્ટનો ચુકાદો। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરની દવા અને ઇન્જેક્શનો ખૂટી ગયા, દર્દીઓને હાલાકી। પિયાણી ગામે દીપડાના આટા પેરા, વાછરડીનું મારણ કરતા બહેનો માહોલ। પોરબંદરના ખડમેટ વિસ્તારમાં પીવાના પાણીનો પોકાર, મહિલાઓએ પાલિકાના અધિકારીને કરી રજૂઆત। હવે જોઈએ સમાચારો। પોરબંદર શહેરની ચમ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા 15 જેટલા કામદારોને 3 વર્ષ પૂર્વે છૂટા કરી દેવાયા હતા। આ કામદારોને તેનો હકીસો આપ્યા વિના જ છૂટા કરી દેવાયા અંગેનો કેસ લેબર કમિશનર ઓફિસમાં ચાલતો હતો, જેમાં આસિસ્ટન્ટ લેબર કમિશનરે તમામને કુલ 18 લાખ રૂપિયા જેટલી ગ્રેચ્યુટી ચૂકવવા હુકમ કર્યો છે। પોરબંદરમાં ચમ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે જે ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ ઓળખાય છે, તેના 15 જેટલા કામદારોને 3-1 વર્ષ પૂર્વે છૂટા કરી દેવામાં આવ્યા હતા। આ કામદારોએ વકીલ વિજયકુમાર પંડ્યા મારફત લેબર કમિશનર ઓફિસમાં કેસ દાખલ કર્યો હતો કે તેઓને હક કિસ્સો આપ્યા વિના ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ છૂટા કરી દેવામાં આવ્યા છે। આ બાબતનો કેસ કામદારો જીતી ગયા છે, જેમાં વકીલ વિજયકુમાર પંડ્યાની ધારદાર દલીલો બાદ આસિસ્ટન્ટ લેબર કમિશનર પટેલે એવો હુકમ કર્યો છે કે આ તમામ કામદારોની રકમનું ચૂકવણું 10% વાર્ષિક વ્યાજ સહિતનું કામદારોને છૂટા કર્યાની તારીખથી ગણવાનું અને જજમેન્ટ આપ્યાના દિવસ 10માં તમામ રકમ ચૂકવી આપવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે। હેલો ફ્રેન્ડ્સ, હું છું વિજયકુમાર પંડ્યા, એડવોકેટ। આજે પોરબંદરની ચમ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડનો કેસ લઈને આવ્યો છું। એ કંપનીમાં 3 વર્ષ પહેલાં 15 કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધા, 1 પણ રૂપિયો હકીસ્સા કે વળતર કંઈ ચૂકવ્યું નથી। એના અમે ગ્રેચ્યુટીનો કેસ લેબર ઓફિસમાં કરી અને 18 લાખ રૂપિયા મંજૂર કરી દીધા। 18 લાખ રૂપિયા જે આ કેસમાં મંજૂર થયા, એમાં પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં મેઇન વસ્તુ એ રહી કે છૂટા કર્યાની તારીખથી વ્યાજ અપાયું કોર્ટે, નહીં તો જનરલી શું હોય કે જજમેન્ટની તારીખથી વ્યાજ મળતું હોય છે। એના બદલે આ કેસમાં મેઇન વિશેષતા એ રહી કે છૂટા કર્યાની તારીખથી અપાવી, એટલે રોજમદાર કામદારોને આવા ન્યાયથી સંપૂર્ણ સંતોષ છે। જરૂરિયાત રોજમદાર એવા કામદારોને તેમનો હકીસો મળે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે અને કુલ 18 લાખ જેટલી રકમ તમામ કામદારોને ગ્રેચ્યુટી રૂપે ચૂકવી આપવાનો હુકમ તથા કામદારોએ રાહત અનુભવી હતી। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત ગુજરાતની કેટલીય સરકારી હોસ્પિટલમાં કેન્સરની કેમોથેરાપી જેવું નિદાન તો કરવામાં આવે છે, પરંતુ જરૂરી દવા અને ઇન્જેક્શન હોસ્પિટલમાં હોતા જ નથી, જેને લઈને દર્દીઓ અને તેના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે। પોરબંદર જિલ્લા સહિતની સરકારી હોસ્પિટલોમાં કેમોથેરાપી જેવી સારવાર પણ ટ્રેન થયેલા ડોક્ટરો દ્વારા મળી રહે છે, પરંતુ આ સારવારમાં જરૂરી એવા દવા અને ઇન્જેક્શનો હોસ્પિટલમાં હોતા નથી,
જેને લઈને જરૂરિયાતમંદ દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે વહેલી તકે સરકારી હોસ્પિટલોમાં કેન્સરની સારવારમાં જરૂરી દવા અને ઇન્જેક્શનો વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ જયશ્રીબેન કનુભાઈ મકવાણા, રહેવાનું મારું ખાપર છે અને આજે 1.5 વર્ષથી મારા હસબન્ડને કેન્સર છે। બરોબર અહીંયા દવા મળી જાય છે, અહીંના ડૉક્ટર સરકારી દવાખાનામાં સ્ટાફ બધો સારો છે। પ્રોબ્લેમ એક જ છે કે અમારે અહીંથી એક જ રૂટમાં 2 બસ ચાલે છે। અત્યારે દર્દીને કોરોનાને મારામારીને લીધે અમારે ત્યાં લઈ જવાતા નથી, કારણ કે આખો દિવસ આખી રાત બેસીને જવું પાછું બેસીને આવવું, એટલે બીમાર તો હોય જ છે પણ વધારે બીમાર થઈ જશે। એની જવાબદારી કોણ સરકાર લેશે? જો એને અહીંયા દવા મળી જતી હોય કેન્સરવાળાઓને તો કેન્સરવાળાને દુનિયાનો ફાયદો થાય છે, બીજા નંબરમાં કે એને કોઈ જાતની તકલીફ ન પડે। એના માટે અમે નમ્ર અરજ કરીએ છીએ સરકાર સરને કે તમે છે ને કેન્સર માટે એક દવા કાઢો, અથવા પોરબંદરમાં ગમે ત્યાં હોસ્પિટલ સરકારી હોય, જો કેન્સરવાળાને રાહત દર થાય તો કેન્સરવાળાના જીવ પણ બચી શકશે, હેરાન પણ ન થવું પડે। અને બીજા નંબરમાં કે તમે છે ને આટલું થોડુંક ધ્યાન દો કેન્સર માટે તો વધારે સારું છે, અમારા સ્ટાફે સારો છે। અહીંયા તો ક્યાંય પોરબંદરમાં ક્યાંય કેન્સર દવા મળતી જ નથી અને પ્રાઇવેટમાં મળે છે તો પ્રાઇવેટની કોઈની પોઝિશન હોતી નથી સાહેબ। અત્યારે બધા મીડિયમ વર્ગના માણસો છે, એક તો કોરોનાને હિસાબે બધા મારામારીને હિસાબે ધંધાગર્દી બંધ છે, બીજા નંબરમાં અહીંથી જવું એટલે 24 કલાક 12 કલાકનો રસ્તો, 12 કલાક આવવાનો રસ્તો, 24 કલાક વહ્યા જાય। અને ધંધામાં હું એક જ કમાવનારી છું, જો અહીંયા દવા મળી જતી હોય, મારા જેવા તો અનેક હશે, હું એક નહીં અનેક હશે, તો એને આવી સારવાર મળી જતી હોય તો હું ખૂબ ખૂબ સરકારનો ધન્યવાદ કરીશ અને ખૂબ ખૂબ અભિનંદન કરીશ કે તમે ધ્યાન દો આમાં। કેન્સર માટે ફરજ છે તમારી સરકારને કે તમે ધ્યાન દો। જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે મેડિકલ કોલેજ હોય તેવી સરકારી હોસ્પિટલોમાં જ કેન્સરનો સ્પેશિયલ વિભાગ આવેલ હોય છે, એટલે જે તે વિભાગોમાં આવી દવાઓ ઉપલબ્ધ હોય છે। પોરબંદરની સરકારી હોસ્પિટલ સહિત જિલ્લાની અનેક હોસ્પિટલોમાં કેન્સરનો વોર્ડ ન હોવાને કારણે દવા ઉપલબ્ધ કરવામાં આવતી નથી। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હાલ સમગ્ર વિશ્વ કોરોનાથી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ કોરોનાની વેક્સિન સહિત કોઈ દવા પણ ઉપલબ્ધ નથી। માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારીને જ કોરોનાથી બચી શકાય છે, ત્યારે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી કરમટાએ કોરોનામાં તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટર બીબી કરમટા, જિલ્લા આરોગ્ય અધિકારી, પોરબંદર। સાહેબ, ખાસ કરીને કોરોનાની મહામારી ચાલી રહી છે, એની સારવાર તો ચાલી રહી છે પરંતુ કોઈ વેક્સિન નથી અને એની કોઈ દવા પણ નથી, તો લોકોએ તકેદારીના ભાગરૂપે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ? તકેદારીના ભાગરૂપે ઇમ્યુનિટી બૂસ્ટ થાય એવી કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે સંતરાનું જ્યુસ, અત્યારે આપણે પોરબંદરમાં જ્યાં કહેવાય જૂના પેરેડાઇઝ પાસે સંતરાના ખૂબ જ વધારે પ્રમાણમાં મળતા હોય છે, તો એનો વધુમાં વધુ સંતરાનો જ્યુસનો આપણે ઉપયોગ કરીએ। ઉપરાંત અહીંયા પોરબંદરમાં જ્યાં SBIની બેંક છે માણેક ચોકમાં, ત્યાં હાથલાના ડોડા પણ મળતા હોય છે, જો એનું પણ સેવન કરવા વધારે માં વધારે એનું પણ જ્યુસ બનાવીને આપણે પીએ, તથા વધુમાં વધુ જેને કહેવાય કે અજમાનો નાશ ગાયના સાણા સાથે લઈએ, જેને કે ઇન્હેલર ફોર્મમાં, એ જો આપણને વધુમાં વધુ ગાયના સાણા સાથે લઈએ અને અજમાનો ધુમાડો કરીએ તો પણ આપણને ખૂબ જ મદદ, કોરોનાથી બચવા માટે આપણને ખૂબ જ મદદ મળી રહે છે। પોરબંદરના બરડા પંથકમાં ખાંભોદરથી કિંદરખેડા રોડ પરથી એક કારમાં 5 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા। પોલીસે આ શખ્સોને ઝડપી લે વિદેશી દારૂ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર ખંભાળિયા હાઈવે પર ખાંભોદરથી કિંદરખેડા જતા રોડની ગોલાઈ પર સ્વિફ્ટ કાર નંબર GJ25AA0921 નંબરની કાર પસાર થઈ રહી હતી, ત્યારે પોલીસે શંકાના આધારે કારને રોકીને ચેકિંગ કરતા કારમાંથી વિદેશી દારૂની 5 બોટલ કિંમત ₹2000 મળી આવી હતી। આથી પોલીસે કારમાં રહેલા ફટાણા ગ્રામના ધર્મેન્દ્ર હમીર બથવાર અને ભરત ખીમા બથવાર નામના 2 શખ્સોની 4 લાખની કિંમતની કાર સાથે અટકાયત કરી હતી અને આ દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો છે તે સહિતની પૂછપરછ હાથ ધરી છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર જિલ્લાના વિસાવડા ગામે ગઈકાલે મોડી સાંજે દીપડાએ દરિયા કિનારે દેખા દીધા હતા. ત્યારબાદ મિયાણી ગામે ગઈકાલે મોડી રાત્રિના દીપડાએ એક વાછરડીનું મારણ કરતા દરિયાઈ પટ્ટી પર આવેલા આ ગામોમાં ભય ફેલાયો છે અને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના બરડા જંગલમાં અનેક દીપડાઓ વસવાટ કરે છે. આ દીપડાઓ મારણની શોધમાં બરડા ડુંગરની તળેટીના ગામો આદિત્યાણા, રાણાવાવ અને ગુડાણા સુધી અનેક વખત ચડી આવે છે. ત્યારે વન વિભાગ આ દીપડાને પાંજરે પૂરી દે છે અને ડુંગર મધ્યે છોડી મૂકે છે. પરંતુ આ દીપડાઓએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય તેમ હવે છેક દરિયાઈ પટ્ટીના ગામો સુધી પહોંચ્યા છે, જેમાં ગઈકાલે સાંજે વિસાવડા ગામે દરિયાકાંઠા વિસ્તારની વાડીમાં દીપડાએ દેખા દેતા ગામ લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારબાદ આ દીપડો રાત્રિના 1:30 વાગ્યા આસપાસ મિયાણી ગામમાં પહોંચ્યો હતો અને ભાવસિંગભાઈ ગગાભાઈ મકવાણાની 8 વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું, જેને લઈને મિયાણી સહિત આસપાસના ગામોમાં ભય જોવા મળી રહ્યો છે અને પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દીપડો વધુ કોઈ પશુઓનું મારણ કરે અથવા કોઈ નિર્દોષ ગ્રામજનો કે ખેડૂતને શિકાર બનાવે તે પહેલા તાત્કાલિક દીપડાને પાંજરે પૂરી પકડી પાડવા આ પંથકના લોકો માંગ કરી રહ્યા છે. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા. પોરબંદરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ખડપીઠ વિસ્તારમાં જે પાણીની લાઇન જોડવામાં આવી છે તેમાં અમુક સ્થળોને લાઇન બંધ કરી દેવામાં આવતા ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસામાં પોરબંદર જિલ્લામાં 200% થી વધારે વરસાદ વરસ્યો છે અને તમામ નાના મોટા જળાશયો છલકાઈ ઉઠ્યા છે. છતાં પોરબંદરના શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુકાર જોવા મળી રહ્યો છે. કુંભારવાડા, નગીનદાસ મોદી પ્લોટ, ઠક્કર પ્લોટ, મેમણવાડા સહિતના વિસ્તારોમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી, જેને કારણે આ વિસ્તારના લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. તો ખડપેટ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનનું જોડાણ આપવામાં આવ્યું નથી, જેને કારણે આ વિસ્તારના લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. પીવાના પાણીના મુદ્દે સ્થાનિક મહિલાઓને સાથે રાખી પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે પોરબંદર જિલ્લામાં 100% વરસાદ પડ્યો છે અને પોરબંદર શહેરને પાણી પૂરતા હરેક ડેમો જે 100% ભરાઈ ગયા છે અને લાખો કરોડો ક્યુસેક પાણી આપણે દરિયામાં છોડી દીધું છે અને જો આ વર્ષે રોજ પાણી આપણે વિતરણ કરવામાં આવે તો પણ કંઈ નવાઈ નથી, પણ છતાંય 1-2 દિવસના અંતરે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે શહેરમાં. ત્યારે અમુક વિસ્તારમાં કુંભારવાડા, ઝુંડાળા, ચૂનાના ભઠ્ઠા વિસ્તાર પાસે ઠકર પ્લોટ, વીડી પ્લોટ અને છાયા વિસ્તાર છે, સુભાષનગર વિસ્તાર છે, એમાં ઘણા વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે પણ 10-15 મિનિટ પૂરતું જ પાણી આપવામાં આવે છે અને ઓછી માત્રામાં આપે છે. ત્યાંથી એને લીધે ત્યાંના સ્થાનિકોને ઘણી મુશ્કેલી છે અને ખડપીઠ જેવા વિસ્તારમાં જ્યાં જાણી જોઈને 2 વર્ષથી પાણીની લાઇનનું જોડાણ કરવામાં નથી આવ્યું અને 2 વર્ષથી ત્યાંના વિસ્તારોને પાણી મળતું નથી, ત્યારે આજે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવી કે ભાઈ આ વિસ્તારોને પાણી પૂરતું આપો. પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ નથી શા માટે દેવામાં આવતા અને એકબીજા ઉપર નગરપાલિકામાં જોવા મળ્યું કે એકબીજા ઉપર ઢોળવામાં આવે છે કે આ કામ નથી કરતા, આ કામ નથી કરતા. યોગ્ય જવાબ ન મળ્યો. અમે 1 દિવસની ટાઈમ લીધી અને 1 દિવસમાં જો આ કામ બધાના પૂરા ના થયા અને પૂરતું પાણી ના મળ્યું તો અમે ઉગ્ર આંદોલન પરમ દિવસ કરવાના છે. પોરબંદરના ઝુંડાળા, ખડપેટ વિસ્તારમાં નગરપાલિકાએ પાણીની પાઇપલાઇન નાખી છે પરંતુ જોડાણ આપવામાં આવ્યું નથી. પાલિકાની બેદરકારીને કારણે આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળે છે. આગામી 2 દિવસમાં જો પીવાનું પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પેરોલ ફ્લોસ કોડે દમણ ખાતેથી આરોપીને ઝડપી લીધો છે. નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોરબંદર પોલીસે ખાસ કવાયત હાથ ધરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જગદેશ ઉર્ફે જોગી કોવિંદ પટેલ સામે વર્ષ 2019માં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી આરોપી નાસ્તો ફરતો હતો. પોરબંદર પેરોલ ફોર્સ કોર્ટે વિગત મળી હતી કે જગદેશ ઉર્ફે જોગી દમણ ખાતે છે. આથી પોલીસે આ સ્થળે દરોડો પાડી અને ઝડપી લીધો હતો અને કોરોના ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને વિધિવત અટકાયત કરવામાં આવી છે.
આરોપીએ વર્ષ 2019માં સાંદીપની મંદિર રોડ ઉપર આવેલા મારુતિ નંદન પાર્કમાં કુબેર હાઇટ્સમાં આવેલા 103 નંબરના ફ્લેટમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને એસઓજી દ્વારા દરોડો પાડી અને વિદેશી દારૂની 942 બોટલ કિંમત રૂપિયા 2,84,880 નો મુદ્દા માલ તથા મોબાઈલ નંબર 2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ 2,94,880 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ત્યારથી આરોપી નાસ્તો ફરતો હતો. અંતે પોલીસે તેને ઝડપી લીધો હતો. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નિલેશ ઉર્ફે લીલો પોપટ પરમાર નામનો શખ્સ પોરબંદરના ઉદ્યોગનગર જીઆઈડીસી વિસ્તારમાં આવ્યો છે તેવી બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમએન દવે અને પીએસઆઈ એનએમ ગઢવીને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી અને નાસ્તા ફરતા આરોપી નિલેશ ઉર્ફે લીલો પોપટ પરમારને ઝડપી લીધો હતો અને પારડી પોલીસ સ્ટેશનને આરોપીનો કબજો સોંપવા તજવીજ હાથ ધરી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના કુછલી ગામે ફિશરીઝ હાર્બર બનાવવાનો માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેના સ્થાને માપલાવાળી જગ્યામાં ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાની માંગ કરી છે, ત્યારે આ વિસ્તારની મુલાકાત પોરબંદરના સાંસદ અને ધારાસભ્યએ લીધી હતી. પોરબંદરમાં ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાની જરૂરિયાત ઊભી થતાં સરકાર દ્વારા કુછડી નજીક ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાનું આયોજન થયું હતું, પરંતુ પોરબંદર ખારવા સમાજ અને માછીમાર બોટ એસોસિએશને કુછડી ખાતે ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાનો વિરોધ કર્યો હતો. તેના સ્થાને માપલાવાળી જગ્યામાં ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાની માંગ કરી હતી. આ સ્થળની પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરાયા મુલાકાત લીધી હતી અને ખારવા સમાજના આગેવાનો સાથે આ સ્થળે ફિશરીઝ હાર્બર ટ્યુબ બનાવવાથી શું ફાયદો થશે તેને લઈને ચર્ચાઓ પણ કરી હતી. આજે આજરોજ જે સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા આજે પોરબંદર ખારવા સમાજે મુલાકાત લીધેલી હતી અને ત્યાંથી અમે અમારું જે માંગણી મુજબનું જે બંદર બનાવવાનું છે પોરબંદરની અંદર લકડી બંદર વિસ્તાર, માપલાવાળી વિસ્તાર અને બાપા સીતારામવાળા વિસ્તારની અંદર જે જે જેટલી જગ્યામાં બંદર બનાવવાનું છે નવું ફેઝ ટુ, તેમના માટે નિરીક્ષણ કરવા માટે આજે અમે રૂબરૂ બધા સ્થળ ઉપર ફરી અને સ્થળનું નિરીક્ષણ કરેલ હતું. તેમાં અમને શ્રી રમેશભાઈ ધડુક અને બાબુભાઈ બોકીરિયાનો ખૂબ જ સારો સહકાર મળેલો હતો. તેમાં અમારા વાણોર શ્રી પ્રેમજીભાઈ ખુડાઈ અને બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી નરસિંહભાઈ જુંગી તેમજ સમાજના પંચ પટેલો, કમિટી મેમ્બરો તેમજ માછીમારો સાથે રહી અને તમામ જગ્યાનું નિરીક્ષણ કરેલ હતું. 6 વાગ્યાથી લઈને સતત 8 વાગ્યા સુધી આ તમામ જગ્યાઓ ઉપર ફરી અને રૂબરૂ મુલાકાત કરીને વહેલામાં વહેલી તકે માછીમારો માટે માછીમારોની બોટોની જે પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમના માટે બંદર વહેલી તકે બનાવવા માટે અમે જે કંઈ અમારા બનતા પ્રયાસો માટે અમે રમેશભાઈ ધડુકોને કીધા હતા અને અમારી જે પરિસ્થિતિ હતી એ આજે અમે રૂબરૂ જણાવી અને રૂબરૂ જ મુલાકાત એ માટે કરાવી કે ભાઈ માછીમારોની સમસ્યા શું છે, માછીમારો કેવા હેરાન થાય, પરેશાન થાય છે તે આજે રૂબરૂ જોયું રમેશભાઈ અને બાબુભાઈ સાથે આવીને અને અમારા માછીમારોને આશ્વાસન આપેલું છે કે વહેલામાં વહેલી તકે બંદરનું કાર્ય પૂર્ણ થશે એવી એક અમને ખાતરી આપેલી. પોરબંદરની માપલાવાળી જગ્યામાં ફિશરીઝ હાર્બર ટુની સાંસદ અને ધારાસભ્યે મુલાકાત લીધી હતી, ત્યારે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ એવું જણાવ્યું હતું કે આ સ્થળે ફિશરીઝ હાર્બર ટુ બનાવવા અંગે માછીમારોને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અહીંયા ખારવા સમાજના વાણોટશ્રી અને બોટ એસોસિએશન જે છે એની આપણા સંસદ સભ્ય શ્રી સાથે એવી રજૂઆત હતી કે તમે એક વખત અમારા આ ફિશરીઝ જે હાર્બર છે એને તમે જોવા આવો અને મારા પ્રશ્નો જે કહ્યું હોય એ તમે જાણી લો અને એના અનુસંધાનમાં આજે અમે, હું રમેશભાઈ આપણા સંસદ સભ્યશ્રી, હું પછી નરસિંહભાઈ બોટ એસોસિએશનના અમારા શહેર પ્રમુખ, પછી અમારા જિલ્લા ભાજપના પ્રમુખ, અમારા મહામંત્રીઓ અને વાણોટશ્રી એટલા બધા લોકો અહીંયા અને બાકીના જે આગેવાનો છે ખારવા સમાજના એ બધા અમે આજે અહીંયા સાઇટ ઉપર આવ્યા હતા. બે જગ્યાએ લકડી બંદરવાળી સાઇટ પણ અમે જોઈ, સુભાષનગરવાળી પણ સાઇટ જોઈ, આ બધી સાઇટો આજે જોઈ છે અને એમાંથી જે કંઈ કરવાનું થાય એ અમે મંત્રીશ્રી ફિશરી જવાહરભાઈ ચાવડાને પણ જાણ કરશું અને બધા લોકોને એક વખત સાથે બેસાડીને જે કોઈ એના પ્રશ્નો થાય એના સોલ્યુશન માટેના અમે પૂરેપૂરા સંનિષ્ઠ પ્રયાસો કરશું.
પોરબંદર ખારવા સમાજે વી માંગ કરી હતી કે માપલાવાડી જગ્યામાં ફિશરીસ હાર્બર 2 નું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તો હાલ જે માછીમારોને મુશ્કેલી પડી રહી છે તે દૂર થઈ શકે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે ગરબી મંડળ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. રાણાવાવના ગોપાલપરામાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી આ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે કરવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 90 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 14 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે સોલાર અવેરનેસ એન્ડ સોલાર ટ્રેનિંગ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. સ્કિલ અપગ્રેડેશન સેન્ટર GIDC પોરબંદરના પ્રતિનિધિ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને ફેસબુક પેજ પર લાઈવ પણ કરવામાં આવશે. આગામી નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે કોરોનાની મહામારીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 મહિના મોકૂફ રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે અને 3 માસ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. રવિવારે IPLમાં પ્રથમ મેચ સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સે બાજી મારી હતી. તો બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે જીત મેળવી હતી. ગઈકાલે સુપર સન્ડેમાં IPLની 2 મેચ યોજાઈ હતી, જેમાં પ્રથમ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં સનરાઇઝર હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટો તાબડતોબ પડી ગઈ હતી. હૈદરાબાદના બોલરોની ધારદાર બોલિંગને કારણે રાજસ્થાનના બેટ્સમેનોને ફાંફા મારવા પડ્યા હતા. મેચમાં એક સમય એવો હતો કે હૈદરાબાદની જીત આ મેચમાં નિશ્ચિત હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રાહુલ તેવટિયા અને રિયાન પરાગની પાર્ટનરશિપને કારણે રાજસ્થાન રોયલ્સે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. ફરી એક વખત રાહુલ તેવટિયા રાજસ્થાન રોયલ્સની ટીમનો તારણહાર બન્યો હતો. તો શેખ સૈયદ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 162 રન કર્યા હતા. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટનની માત્ર 5 રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને ક્વિન્ટન ડિકોની પાર્ટનરશિપે કારણે મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટે આ મેચ જીતી લીધો હતો. તો આજે સોમવારે શારજહા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ શરૂ થઈ હતી. સ્પોર્ટ્સ રિપોર્ટર તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચાર પૂર્ણ કરતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચમ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના છૂટા કરાયેલા કામદારોને ગ્રેચ્યુટી ચૂકવવા હુકમ, લેબર કોર્ટનો ચુકાદો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરની દવા અને ઇન્જેક્શનો ખૂટી ગયા, દર્દીઓને હાલાકી. પોરબંદરના
પોરબંદરના ખડપેટ વિસ્તારમાં પીવાના પાણીનો ભોગાડ, મહિલાઓએ પાલિકાના અધિકારીને કરી રજૂઆત. અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક હતા સાગર જ્વેલર્સ.